વડોદરા ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલની પોસ્ટથી વિવાદ થયો છે. મયંક પટેલે વડોદરામાંથી વિકાસને શોધો તેવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે. પોસ્ટમાં તેમણે વડોદરાના અધિકારીઓ પર કટાક્ષ પણ કર્યો છે. વડોદરાથી અધિકારીઓના પાપે વિકાસ લાપતા થયો છે અને વિકાસને શોધી લાવનારને ઇનામ આપવામાં આવશે તેવું પણ પોસ્ટમાં લખ્યું છે. ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલે આડકતરી રીતે અધિકારીઓ કામ ન કરતા હોવાના આક્ષેપ કર્યા છે. જોકે મયંક પટેલના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ જવાબ આપ્યો. તેમણે કહ્યું કે એમના કામો નથી થતા એટલે આક્ષેપો થઈ રહ્યા છે. તેમણે કરેલી ઇનામની જાહેરાતમાં એ પોતે જ વેચાઈ જશે. પ્રમુખ દ્વારા ફેસબુક પર જે પોસ્ટ મૂકવામાં આવી હતી તે પોસ્ટના લીધે અત્યારે ચર્ચાનો વિષય બન્યો છે. આપણી સાથે મયંક પટેલ છે. જે આપણા દ્વારા જે પોસ્ટ મૂકવામાં આવી હતી આપ શું જણાવવા માંગતા હતા? અમે હક માંગી રહ્યા છે. એઝ અ બરોડિયન વડોદરાનો જે હક છે તે હક માટે લડાઈ એક શરૂ થાય એના માટે, વડોદરાના હક માટેથી, વડોદરાના લોકો જે વડોદરાનું ડેવલપમેન્ટથી જે વંચિત રહ્યા છે એ અવાજ ક્યાંક ને ક્યાંક ઉપર સુધી પહોંચે અને સરકાર સુધી પહોંચે અને વડોદરાની અંદર જે આ જે અધિકારીઓ દ્વારા મનગઢત અર્થઘટનો કરીને એનું ડેવલપમેન્ટ પર બ્રેક મારવામાં આવી છે તો એ લોકોની જે કાર્યશૈલી છે એના ઉપર બી ક્યાંક ને ક્યાંક એક લગામ ખેંચી અને એ લોકોને પણ એ લોકો સાથે પણ એક શિક્ષાત્મક પગલાં થાય અને એમની એકાઉન્ટેબિલિટી ફિક્સ થાય એના માટે આ પોસ્ટ મૂકવામાં આવી છે. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન કરતાં વધારે પ્રશ્ન છે વુડાનો. વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અંદર તો એવું છે કે તમે સમજો કાઉન્સિલરો છે, પોલિટિકલ પાર્ટી છે, સત્તાધીશો છે, આ બધાને ક્યાંક ને ક્યાંક કોઈક રીતે આ બધી વસ્તુની અંદર ખબર પડતી હોય છે. એટલે પ્રશ્નો ત્યાં પણ છે, મોટા પ્રશ્નો છે, ઓછા છે નહીં એવું નહીં, પણ વુડાની અંદર તો બેફામ છે. વુડાની અંદર કોઈ એકાઉન્ટેબિલિટી નથી. વુડાના અધિકારીઓ મન ફાવે તે રીતે વર્તન કરી રહ્યા છે. સામાન્ય કામો છે જે બેઝિક છે, પાયાના કામો છે, જેમ કે પહેલાં પહેલી વુડા વિસ્તારની અંદર છે ટીપી સ્કીમ છે નથી, નોન ટીપી એરિયા છે, ત્યાં આગળ જે 40% કપાત આપવાની છે તો જમીન માલિક જઈને કે અથવા ડેવલપર જઈને એવું કહે છે કે ભાઈ મારા આ 40% જમીન આ કાપી લો અને બાકીની 60% પ્લોટ વેલિડેશન કરીએ. તો વડોદરાના અધિકારીઓ કામ નથી કરતા આવો આક્ષેપ એક તરફથી ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલ લગાવી રહ્યા છે. સાથે સાથે તેઓ કહી રહ્યા છે કે વડોદરાનો વિકાસ પણ રૂંધાયો છે. આ સમગ્ર બાબતમાં વડોદરાથી ધારાસભ્ય અને હાલ મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે મયંક પટેલ એટલા માટે આક્ષેપ કરી રહ્યા છે કારણ કે તેમના કામ નથી થઈ રહ્યા અને તેમણે જે ઇનામની રકમ જાહેર કરી છે તેમાં તો એ પોતે પણ વેચાઈ જશે. આવો આપને બતાવીએ કે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ શું કહ્યું. વડોદરાના ક્રેડાઈના પ્રમુખે એવો દાવો કર્યો છે કે વડોદરાનો વિકાસ નથી થયો, વડોદરાનો જે વિકાસ છે તે રૂંધાઈ ગયો છે. ત્યારે આપણી સાથે મહેસૂલી મંત્રી જોડાયા છે. જી સર, જે રીતે ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલે જે રીતે દાવો કર્યો છે, જે રીતે આક્ષેપ કર્યો છે, શું કહેશો? એમનો વિકાસ રૂંધાયો છે, એમનો વ્યક્તિગત, એટલે સરકાર પર ખોટા આક્ષેપો કરે છે. વડોદરાનો વિકાસ થઈ જ રહ્યો છે, સારી રીતે થઈ રહ્યો છે અને આંખમાં કાણાની જેમ ખૂંચે છે કારણ કે એમના કેટલા કામો થતા નહીં હોય. થેન્ક યુ. એવો પણ એક્સેપ્ટ કર્યો છે કે અધિકારીઓ કામ કરવા તૈયાર નથી. થેન્ક યુ. બધા અધિકારીઓ કામ કરી રહ્યા છે, મહેસૂલ માટે કોઈ બોલી શકે એમ નથી, એમને વ્યક્તિગત વાંધા છે. કહ્યું છે કે ઇનામની જાહેરાત પણ કરી છે જો વિકાસ બતાવે તો. ઇનામની વાત જવા દો, વેચાઈ જશે, જાઓ. જી, આપે જે રીતે જોયું તે રીતે જે રીતે આક્ષેપ કરવામાં આવ્યા છે, આ આક્ષેપને કઈ ક્યાંક ને ક્યાંક અહીં ખોટા સાબિત કરવામાં આવી રહ્યા છે કારણ કે વડોદરાનો વિકાસ થઈ રહ્યો છે તેવું કહેવામાં આવ્યું છે. ખાસ કરીને જે મયંક પટેલ છે તેમના પોતાના જે કામ છે તે કામ નથી કરવામાં આવ્યા જેને કારણે આ જે આક્ષેપ છે તે કરવામાં આવી રહ્યા હોવાનો મંત્રીશ્રી દ્વારા દાવો કરવામાં આવ્યો છે. કેમેરામેન દિવાંગ રાણા સાથે ચેતન પટેલ, ઝી મીડિયા, સુરત. તો વડોદરા ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલની પોસ્ટથી આ વિવાદ થયો છે. તેમણે પોસ્ટ કરી છે કે વડોદરા માંગે છે હિસાબ, ક્યાં છે વડોદરાનો વિકાસ. આ સમગ્ર બાબતમાં સામે મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે આ તો ખોટા આક્ષેપો કરી રહ્યા છે અને અધિકારીઓ કામ કરી જ રહ્યા છે. વિકાસની વાત કરી રહ્યા છે તો વડોદરાનો વિકાસ એવો છે કે લોકોને કણાની જેમ ખૂંચી શકે છે, પરંતુ આ તો મયંક પટેલનો વિકાસ નથી થઈ રહ્યો, પોતાનો અંગત વિકાસ નથી થઈ રહ્યો, તેના કારણે આવા આક્ષેપો લગાવી રહ્યા છે. એમના કામો નથી થયા એટલે આક્ષેપ કરી રહ્યા હોવાનું રાજેન્દ્ર ત્રિવેદીએ કહ્યું છે. શા માટે આ પ્રકારના આરોપો કરવા પડ્યા મયંક પટેલે એ પણ વાત કરી છે. તેમની સાથે પણ આગળ આપણે વાત કરીશું. વડોદરા ક્રેડાઈના પ્રમુખ છે મયંક પટેલ અને તેમણે આ આક્ષેપો કર્યા છે કે પોસ્ટ કરી છે અને આ પોસ્ટમાં તેમણે આક્ષેપો કર્યા છે કે વિકાસ લાપતા થયો છે.
મયંક પટેલે વડોદરામાંથી વિકાસને શોધો તેવી સોશિયલ મીડિયા પર આ પોસ્ટ કરી છે। પોસ્ટમાં વડોદરાના અધિકારીઓ પર કટાક્ષ પણ કરાયો છે કે વડોદરાથી અધિકારીઓના પાપે વિકાસ લાપતા થયો છે અને વિકાસને શોધી લાવનારને ઇનામ આપવામાં આવશે। આ પોસ્ટ તેમણે સોશિયલ મીડિયામાં કરી છે। ક્રેડાઈના પ્રમુખ મયંક પટેલે આટકતરી રીતે અધિકારીઓ કામ ન કરતા હોવાના આક્ષેપ કર્યા છે। જો કે મયંક પટેલના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ પણ જવાબ આપ્યો છે અને તેમણે કહ્યું છે કે તેમના કામો નથી થતા, તેમનો અંગત વિકાસ નથી થઈ રહ્યો, એટલા માટે આક્ષેપો કરી રહ્યા છે। ઇનામની જાહેરાતમાં એ પોતે જ વેચાઈ જશે, તે પણ વાત મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ કરી છે। સાથે જ કહ્યું કે મહેસૂલ વિભાગના તમામ અધિકારીઓ કામ કરી રહ્યા છે। આપને સાથે સાથે જો અધિકારીઓની વાત છે તો મહેસૂલ વિભાગના અધિકારીઓ પર એક બાદ એક અચાનક રેડ પાડવાની એક ઘટના મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ પ્રકારે તેઓ એક બાદ એક અધિકારીઓ પર અચાનક રેડ પાડી અને તેઓ શું કામ કરી રહ્યા છે, કેટલું કામ કરી રહ્યા છે તે પણ જોવા માટે પહોંચતા હતા। ત્યારે મયંક પટેલે જે આક્ષેપો કર્યા છે તે આક્ષેપોને કારણે ખળભળાટ અત્યારે વડોદરામાં વચ્યો છે। ક્રેડાઈના તેઓ પ્રમુખ છે અને તેમની સોશિયલ મીડિયા પોસ્ટને કારણે તેઓ ચર્ચામાં આવ્યા છે। વિકાસને શોધો એવી સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી છે, જેને કારણે તેમની આ પોસ્ટને કારણે વિવાદ થયો છે। હાલ તો આ સમગ્ર બાબત પર વડોદરાથી ધારાસભ્ય રાવપુરાથી અને સરકારમાં મહેસૂલ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ આ સમગ્ર બાબતે પ્રતિક્રિયા આપી છે અને તેમણે કહ્યું છે કે તમામ લોકો કામ કરી રહ્યા છે, અધિકારીઓ કામ કરી રહ્યા છે, આ તો તેમનો અંગત વિકાસ નથી થઈ રહ્યો, તે માટે કરીને મયંક પટેલ આક્ષેપ કરી રહ્યા છે। તો લોકોએ રોડ પર ઉતરી આંદોલન કરવાની અપીલ કરી હોવાની વાત પણ તેમણે કરી છે। ક્રેડાઈના પ્રમુખના આક્ષેપોને કારણે રાજનીતિ વડોદરામાં ગરમાઈ છે।